નમસ્કાર, સીએન 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. નજર કરીએ કેટલાક સમાચાર ઉપર. ઇન્ડિયન નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાસૂસીના આરોપ પર પાકિસ્તાનની જેલમાં બંધ છે. ઇન્ડિયન નેવીના ઓફિસર રહેલા કુલભૂષણ જાધવને કોન્સ્યુલર આપવાની ભારતની અરજીને પાકિસ્તાને રવિવારે ફગાવી છે. આ 17મી વખત છે કે જ્યારે ભારતની અપીલને પાકિસ્તાને ફગાવી હોય. ઇન્ડિયન નેવીના ઓફિસર રહેલા કુલભૂષણ જાધવને કોન્સ્યુલર આપવાની ભારતની અરજીને પાકિસ્તાને રવિવારે ફગાવી છે. આ 17મી વખત છે કે જ્યારે ભારતની અપીલને પાકિસ્તાને ફગાવી હોય. ઇન્ડિયન નેવીના પૂર્વ અધિકાર કુલભૂષણ જાસૂસીના આરોપસર પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાન આર્મી કોર્ટે ચાલુ વર્ષના એપ્રિલ માસમાં જાધવને ફાંસીની સજા સંભળાવી હતી, જે બાદ તેના પર ઇન્ટરનેશનલ કોર્ટે રોક લગાવી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત જાધવને સામાન્ય કેદી ગણાવીને સબૂતો દબાવી રહ્યા છે. જાધવ કેસને સામાન્ય કેદી અને બંધક બનાવવામાં આવેલા માછીમાર સાથે તુલના કરવામાં આવે તે વાહિયાત છે. ભારતે શનિવારના રોજ 17મી વખત જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવાની અરજી કરી હતી, પરંતુ પાકિસ્તાને તેને પણ ફગાવી દીધી છે. જાધવની સાથે જ મુંબઈના હામિદ નેહાલ અંસારી માટે પણ ડિપ્લોમેટિક એક્સેસની માંગ કરી હતી, જોકે તે અંગે કોઈ નિર્ણય આવ્યો નથી. તેમજ ભારત પાકિસ્તાને એકબીજાની જેલમાં બંધ કેદીઓની એક યાદી શનિવારના રોજ જાહેર કરી છે. આ યાદીમાં સામાન્ય કેદીઓ અને માછીમારોના નામ પણ સામેલ છે. આ પગલું ડિપ્લોમેટિક એક્સેસના એમિગ્રેન્ટ અંતર્ગત કરવામાં આવ્યું છે. આ એમિગ્રેન્ટ 21મી મે 2008ના રોજ થયા હતા, જે અંતર્ગત બંને દેશો વચ્ચે કેદીઓની લિસ્ટ વર્ષમાં 2 વખત 1 જાન્યુઆરી અને 1 જુલાઈને જાહેર કરવામાં આવે છે. પાકિસ્તાન તરફથી આપવામાં આવેલી યાદીમાં જેલોમાં 546 ભારતીય કેદી છે, જેમાં 500 માછીમારોનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. જોધપુરમાં વરસેલા ધોધમાર વરસાદથી શહેર પાણી થઈ ગયું છે. રસ્તા પર નદી વહેવા લાગી હતી, જ્યારે શહેરમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોધપુરમાં વરસેલા ધોધમાર વરસાદથી શહેર પાણી થઈ ગયું. રસ્તા પર નદી વહેવા લાગી હતી, શહેરમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વાહનો તણાયા હતા, જ્યારે એક કોલેજના પ્રોફેસર પણ આ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. ધોધમાર વરસાદને કારણે શહેરની સાંકડી ગલીઓમાં નદીઓ વહેવા લાગી હતી. આ ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક લોકો ફસાયા હતા, તો કેટલાક લોકો હિંમત કરીને તેમને બચાવવા પ્રયાસ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. ધ્રોલ તાલુકાના લતીપુર ઉપર મેઘરાજાએ મુશળધાર હેત વરસાવતા 2 દિવસમાં 18 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. નીચાણવાળા અનેક વિસ્તારમાં બેટમાં ફેરવાઈ જતા 500થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ધ્રોલ તાલુકાના લતીપુર ઉપર મેઘરાજાએ મુશળધાર હેત વરસાવતા 8 દિવસમાં 18 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ જતા 500થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘર વખરી પલળી હતી. મુખ્ય બજારોમાં મોટાભાગની દુકાનોમાં સામાન પલળી ગયો હતો. પંચાયત કચેરી, બેંકો, દૂધની ડેરીમાં 1.5 ફૂટ પાણી ભરાયા હતા. લતીપુરમાં આમ તો છેલ્લા 3 દિવસથી મેઘરાજાનો મુકામ છે, પણ 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 5 થી 7 વાગ્યા દરમિયાન સાબેલા ધારે 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. પાદરમાં આવેલા તકિયાનો ઓટો 4 વખત ડૂબી ગયા હતા. આજે સવારે તો ઓટાથી 3 ફૂટ ઉપર પાણી વહેતા હતા, જેથી ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે બાદમાં વરસાદે વિરામ લેતા રાહત થઈ હતી. લતીમપુર ખાસ કરીને હરિજનવાસ, ખારાવાડ પ્લોટ, તળાવ પ્લોટ, નીલકંઠ મહાદેવ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારમાં બેટમાં ફેરવાઈ ગયા હતા. આ વિસ્તારમાં આવેલા તમામ મકાનોના ઘર વખરી પલળી જતા એ જ રીતે દુકાનદારોને પણ માલ સામાન પલળી જતા નુકસાન થયું છે. કેટલાક મકાનોમાં તો કેડ સામાન પાણી ભરાઈ ગયા હતા. ખેડૂતોનો અનાજ, મગફળી, કપાસ, તુવેર, બિયારણ, ખાતરનો જથ્થો પલળી ગયો હતો. સતત વરસાદને કારણે 3 દિવસથી વીજળી ગુલ થઈ ગઈ છે. ટેલિફોન લાઇનો પણ ઠપ થઈ જતા લોકોએ ભારે હાલાકી ભોગવી હતી. વરસાદે છેલ્લા 18 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હરિયાણા તેમજ લતીપુરમાં ભારે વરસાદને કારણે કેટલાક લોકો ફસાયા હોવાથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા લતીપુરમાં ફસાયેલા કેટલાક લોકોને બહાર કાઢી લઈને 10 જેટલા મકાનોને ખાલી કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. રાજકોટ નજીક પડઘરી તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે 22 વિદ્યાર્થીઓ સાથેની બસ ડેમમાં ખાબકી હતી. જોકે બસ જ્યાં પડી હતી ત્યાં કાદવ હોવાથી વિદ્યાર્થીઓનો આપાત બચાવ કરવામાં આવ્યો હતો. રાજકોટ નજીક પડઘરી તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે 22 વિદ્યાર્થીઓ સાથેની બસ ડેમમાં ખાબકી હતી. જોકે બસ જ્યાં પડી હતી ત્યાં કાદવ હોવાથી બાળકોનો આપાત બચાવ થયો હતો. મળતી વિગતો પ્રમાણે પડઘરીમાં આવેલા નવયુગ શાળામાંથી બાળકો શનિવારની બપોરે છૂટ્યા હતા અને સ્કૂલ બસ તેમને ઘરે મૂકવા માટે રવાના થઈ હતી. ખાબ ડબેલા ગામ પાસે આજી 3 ડેમના પાળા પરથી બસ પસાર થઈ રહી હતી, ત્યારે વરસાદી પાણીના કારણે બસ રસ્તા પર બેકાબુ બનીને સીધી ડેમના
ઢોળા ઉપરથી ધસમસથી નીચે તરફ 10 ફૂટ સુધી જતી રહી હતી. જોકે બસ જ્યાં ખાબકી હતી ત્યાં માત્ર કાદવ હતો. અકસ્માત વખતે બસમાં ડ્રાઈવર સહિત 22 બાળકો હતા. તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ, મુન્નાભાઈ સહિતના ગ્રામજનો દોડી આવ્યા હતા અને બાળકોને સલામત રીતે બહાર કાઢીને ઘરે પહોંચાડ્યા હતા. બસ જો થોડે આગળ જઈ ડેમમાં ખાબકી હોત તો કદાચ મોટી જાનહાની થઈ હોત. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આસામના 8 જિલ્લામાં આવેલા પૂરથી 5.68 લાખ લોકોને અસર થઈ છે. 5272 હેક્ટર જમીનમાં તૈયાર થયેલો પાક નાશ પામ્યો હતો અને 453 ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને પગલે નવેસરથી ભૂસ્ખલન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આસામના 8 જિલ્લામાં આવેલી પૂરથી 2.68 લાખ લોકોને અસર થઈ છે. 5272 હેક્ટર જમીનમાં તૈયાર થયેલો પાક નાશ પામ્યો છે અને 453 ગામોમાં પાણી ગરકાવ થઈ ગયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ આસામના બારપેટા, લખીમપુર, જોહરત, કરીમગંજ, કાંચર, ધેમાજી, કાર્બી, એંગલોંગ અને બિશ્વનાથ જિલ્લાઓમાં પૂરને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને પગલે નવેસરથી ભૂસ્ખલન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. 13 ફેબ્રુઆરીનો વર્લ્ડ રેડિયો ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજથી 2 દાયકા પૂર્વે જ્યારે ટેલિવિઝનનું ચલણ નહોતું વધ્યું ત્યારે ગુજરાતના ઘરે ઘરમાં આ એનાઉન્સમેન્ટ અચૂક સાંભળવા મળતું હતું. એક સમય રેડિયો વૈભવશાળી જીવનશૈલીનું એક પ્રતિક ગણાતો હતો. 354.6 દશાંશ મીટર એટલે કે 846 કિલો હેક્ટર પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજથી 2 દાયકા પૂર્વે જ્યારે ટેલિવિઝનનું ચલણ નહોતું વધ્યું ત્યારે ગુજરાતના ઘરે ઘરમાં આ એનાઉન્સમેન્ટ અચૂક સાંભળવા મળ્યું હતું. એક સમય રેડિયો વૈભવશાળી જીવનશૈલીનું એક પ્રતિક ગણાતો હતો. 13 ફેબ્રુઆરીનો વર્લ્ડ રેડિયો ડે તરીકે ઉજવવામાં આવે છે. રેડિયો રસિકોમાં પણ કદાચ આ વાતની જાણકારી નહીં હોય. વર્લ્ડ રેડિયો ડેની ઉજવણી માટે 2010માં સ્પોનિશ રેડિયો એકેડેમીએ યુનેસ્કોને વિનંતી કરી હતી કે જેને ધ્યાનમાં લઈને 2011માં યુનેસ્કો દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો અને 2012થી 13 ફેબ્રુઆરીનો વર્લ્ડ રેડિયો ડે તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસો વિશ્વભરના રેડિયો બ્રોડકાસ્ટરો ભેગા થઈને નવી ટેકનોલોજીના ઉપયોગથી રેડિયો પ્રસારણનો વધુ ઉપયોગ બનાવવા માટે ચર્ચા વિચારણા કરે છે. ભારતમાં રેડિયો પ્રસારણનો આરંભ બ્રિટિશ કાળમાં જુલાઈ 1923થી થયો હતો. ખાનગી રેડિયો પ્રસારણ સંસ્થા રેડિયો ક્લબ ઓફ બોમ્બે દ્વારા આ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું. 1947માં દેશ આઝાદ થયો ત્યારે દેશમાં માત્ર 6 રેડિયો સ્ટેશન હતા અને 2,75,000 રેડિયો સેટ હતા. 1930માં ઓલ ઇન્ડિયા રેડિયોનો આરંભ થયો. 1956થી આકાશવાણીના નામે પ્રચલિત થયો. આકાશવાણી શબ્દ મૂળ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે, જેનો અર્થ આકાશમાંથી થતી ભવિષ્યવાણી કે સંદેશો એવો થાય છે. પુરાણોમાં આપણે દેવી દેવતા દ્વારા આકાશવાણીથી સંદેશો અપાતો હોવાનું વાંચ્યું છે. આજે રેડિયો ઉદ્ઘોષકો દ્વારા આકાશવાણી પરથી મીઠા મધુરા સ્વરમાં સમાચારો અને વિવિધ કાર્યક્રમો સાંભળવા મળે છે. ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન 1939માં ગાયકવાડ શાસનકાળમાં વડોદરા ખાતે શરૂ થયો હતો. તે સમયના અન્ય રજવાડાઓ હૈદરાબાદ, ઔરંગાબાદ, મસૂર અને ત્રિવેન્દ્રમના પોતાના પણ રેડિયો સ્ટેશન હતા. તારીખ 16 ડિસેમ્બર 1948માં ઓલ ઇન્ડિયાનું અમદાવાદ રેડિયો સ્ટેશન શરૂ થયું હતું. ત્યારબાદ 16 એપ્રિલ 1949માં વડોદરા સ્ટેશનને અમદાવાદ સાથે ભેળવી દેવામાં આવ્યું અને અમદાવાદ વડોદરા એક જ રેડિયો સ્ટેશન ગણાવા લાગ્યા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હાલ સમય થયો છે એક વિરામનો. વધુ સમાચાર જોઈએ એક વિરામ બાદ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે 5 નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં મોડી સાંજે 3 માળની બિલ્ડિંગ પત્તાઓની જેમ પડી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા છે, જેમાં અત્યાર સુધી 4 લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં મોડી સાંજે 3 માળની બિલ્ડિંગ પત્તાઓની જેમ પડી હતી. આ ઘટનામાં ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા છે, જેમાંથી અત્યાર સુધી 4 લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે હજી પણ અમુક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની શંકા સેવામાં આવી રહી છે. બિલ્ડિંગ પડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લોકો ઘટનાની માહિતી પોલીસ અને ફાયર બ્રિગેડને કરી રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, સીન24 ન્યૂઝ. દેશમાં જીએસટી લાગુ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર સભાને સંબોધિત કરી હતી, જેમાં મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને કહ્યું હતું કે મારી અને આપની દેશભક્તિમાં કોઈ અંતર નથી. દેશમાં જીએસટી લાગુ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર સભાને સંબોધિત કરી હતી. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના કાર્યક્રમમાં પીએમ મોદી અને નાણામંત્રી પાઠશાળા આયોજિત કરવામાં આવી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. મોદી કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. તેઓ જીએસટીના નફા નુકસાનની ગણતરી કરવા જઈ રહ્યા છે, જેમાં પહેલાં મોદીએ કાર્યક્રમમાં પહોંચીને સીએના નવા સિલેબસને લોન્ચ કર્યા. તેમણે આઈસીએઆઈની સ્થાપના દિવસની શુભકામનાઓ આપી. ત્યારબાદ લોકોએ મોદીના નારા લગાવ્યા, જેના પર મોદીએ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે જીએસટી ભારતની અર્થવ્યવસ્થામાં એક નવી દિશા શરૂઆત છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને દેશની સંસદને પવિત્ર અધિકાર આપ્યો છે. જીએસટી આર્થિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સીએ અર્થજગતમાં મોટા સ્તંભ છે. એકાઉન્ટ પર દેશની આર્થિક જવાબદારી હોય છે. આ દરમિયાન મોદીએ શાસ્ત્રોના અર્થ, ધર્મ, કામ અને મોક્ષનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ચાર્ટર્ડ એકાઉન્ટ અર્થજગતના ઋષિમુનિ છે, જે આ ક્ષેત્રમાં રસ્તો દેખાડે છે. આ દરમિયાન મોદીએ સીએને કહ્યું કે મારી અને આપની દેશભક્તિમાં કોઈ અંતર નથી. તેમણે કહ્યું કે જનતા દેશને સંકટમાંથી મુક્ત કરશે, પરંતુ જો દેશમાં અમુક લોકોને ચોરી કરવાની આદત પડી ગઈ તો આ દેશ ક્યારે ઊભું નહીં થઈ શકે. બધા સપના તૂટી જશે અને વિકાસ અટકી જાય છે. આવા લોકોની વિરુદ્ધ સરકારે ઘણા કાયદાઓ બનાવ્યા છે અને જૂના કાયદાઓને કડક કર્યા છે. તેમણે કહ્યું કે ભારતીયો દ્વારા જમા રાશિ આજ સુધીનો રેકોર્ડમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે એનડીએ સરકારના આવ્યા બાદ સ્વિસ બેંકમાં જમા ભારતીયોના કાળા નાણાંમાં 45% ઘટાડો આવ્યો છે, જ્યારે વર્ષ 2013માં વિદેશોમાં જમા કાળા નાણાંમાં 42% નફો થયો હતો. આ કાળું નાણું વિરુદ્ધ કાર્યવાહીનું પરિણામ છે. તેમણે કહ્યું કે નોટબંધી બાદ સીએને બહુ કામ કરવું પડ્યું. ત્યાં સુધી સીએને પોતાની રજાઓ પણ રદ કરવી પડી હતી. 1,00,000 કંપનીઓ પર એક કલમમાં તાળું લગાવી દીધું છે. રજિસ્ટર્ડ કંપનીઓને એક ઝટકામાં ખતમ કરી દીધા. આવા મોટા નિર્ણય કોઈ દેશભક્ત જ લઈ શકે છે. શેલ કંપનીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં આના વિરુદ્ધ અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે 77,000 શેલ કંપનીઓની ઓળખ કરવામાં આવી છે. ગેરકાનૂની વ્યવહાર કરનારા લોકોની ઓળખ કરવી પડશે. 2 કરોડની વધારે એન્જિનિયર અને મેનેજર છે. 2 કરોડથી વધારે લોકો વિદેશી પ્રવાસે ગયા. આ દરમિયાન મોદીએ ઇન્કમ ટેક્સ આપનારા આંકડાઓને લઈને સવાલો ઉઠાવ્યા, જેમાં 32 લાખ લોકો જ પોતાની કમાણી 10 લાખ રૂપિયાથી વધારે બતાવે છે, જે વાસ્તવિક છે નહીં. દર વર્ષે કરોડોની સંખ્યામાં ગાડીઓ ખરીદવામાં આવે છે. તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં માત્ર 25 સીએ વિરુદ્ધ કાર્યવાહી થઈ. તેમણે સવાલ કર્યા કે શું આટલા સમયમાં માત્ર 25 સીએને ગડબડ કરી હતી? દેશના લોકો ચોરી કરવા લાગ્યા તો વિકાસ થંભી જાય છે. દેશના જ ખજાનામાં પોતાની જવાબદારી જોડવી પડશે. તેમણે કહ્યું કે શેલ કંપનીઓ કોઈ સીએને મદદ કરી હશે. નોટબંધી ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું પગલું હતું. તેમણે કહ્યું કે આઝાદીનું નેતૃત્વ વકીલોએ કર્યું હતું અને જનતાના અધિકારો માટે પોતાના જીવનો દાવ લગાવી દીધો હતો. તેમણે સીએને અપીલ કરી કે પોતાના ક્લાયન્ટને ઈમાનદારીથી ટેક્સ ભરવાની સલાહ આપે. તેમણે કહ્યું કે ચાર્ટર્ડ એકાઉન્ટના હસ્તાક્ષર પીએમ મોદીના હસ્તાક્ષરથી વધારે બળવાનો હોય છે. સીએના હસ્તાક્ષર પર સરકાર ભરોસો કરે છે અને કંપનીઓને રજિસ્ટર કરી દેવામાં આવે છે. મેરે સાથીઓ, સમાજ કી આર્થિક વ્યવસ્થાએ સ્વસ્થ રહે, ઉનમે ગલત ચીજો કા પ્રવેશ ના હો, ये आप देखते हैं. आप देश के अर्थतंत्र के बड़े स्तंभ है और इसलिए आप सबके बीच आना मेरे लिए, स्वयं के लिए भी और एक शिक्षा और दीक्षा का भी बड़ा अवसर है. દુનિયા ભર મે ભારત કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કો ઉનકી સમજ ઓર બહેતરીન સ
फाइनेंशियल स्किल्स के लिए जाना जाता है। आज मुझे अवसर मिला एक नए चार्टर्ड अकाउंटेंसी कोर्स करिकुलम की शुरुआत हो करने का, उसका ओपनिंग करने का। आपके डायनेमिक कोर्स और एग्जाम की क्रेडिबिलिटी की अलग पहचान रही है। मुझे उम्मीद है कि नया कोर्स इस प्रोफेशन में आने वाले नए लोगों की फाइनेंशियल स्किल्स को और मजबूत करेगा और हमें अब हमारे इस इंस्टीट्यूशंस और ह्यूमन रिसोर्स डेवलपमेंट में जो ग्लोबल बेंचमार्क है, ग्लोबल रिक्वायरमेंट्स है, उसके अनुरूप हमारे ह्यूमन रिसोर्स डेवलप करने की दिशा में हमें लगातार डायनेमिक व्यवस्थाओं को विकसित करना होगा। हमारे कोर्सेज में अकाउंटेंट फील्ड की टेक्नोलॉजिकल चीजों को किस प्रकार से हम लाएं, हमारे कुछ चार्टर्ड अकाउंटेंट फर्म्स टेक्नोलॉजी में क्या इनोवेशन करें, चार्टर्ड अकाउंटेंट फील्ड के इनोवेशन, नए नए सॉफ्टवेयर, वो भी अपने आप में एक बहुत बड़ा मार्केट आपका इंतजार कर रहा है। इसके अलावा सरकार ने 37,000 से ज्यादा सेल कंपनियों की पहचान ऑलरेडी कर ली है। जो काले धन को छिपाना, हवाला करना, ट्रांसफर करना, पर्दे के पीछे न जाने क्या क्या करना, इनके खिलाफ कठोर कार्रवाई के लिए कदम उठाए जा रहे हैं। कानून तोड़ने वाली कंपनियों के खिलाफ आने वाले दिनों में और कठोर कार्रवाई की जाएगी। वही को सही करने वाले आप लोगों से मैं पूछ रहा हूं, क्या इस देश में सिर्फ 32 लाख लोग हैं जो 10 लाख से ज्यादा कमाई करते हैं? ब्यूरो रिपोर्ट, CN24 न्यूज। बगसरामा बाल मंदिर खिरौणी खाते श्री बाबा मान सेवा ग्रुप द्वारा सर्व रोग तेमज नेत्र निदान केम्पनु आयोजन करवामां आव्युं हतुं, त्यारे श्री बाबा मान सेवा ग्रुपना प्रमुख तेमज ग्रुपना तमाम लोकोए सहकार आप्यो हतो। अमरेली जिल्लाना बगसरामा बाल मंदिर केरवणी खाते शिव बापा मान सेवा ग्रुप द्वारा सर्वनू मामलतदार प्रशांत भिंडे अने चीफ ऑफिसर भावनाबेन गोस्वामी तेमज महानुभावोना द्वारा उद्घाटन करवामां आवेल, जेमां नेत्र निदान तेमज नेत्रमणि आरोपण सुदर्शन नेत्रालय अमरेलीनो सहयोग मळेल, ज्यारे इंडियन रेडक्रॉस सोसायटी द्वारा ब्लड डोनेशन कैम्प तेमज दंत पट्टी जेमां बंद जालंधर पद्धति दांत काढ़ी आपवा उपरांत वसंतभाई गजुरा सहयोग की मेडिकल आरोग्य सेवा द्वारा सर्वरोग निदान कैम्पन आयोजन करवामां आवेल, जेमां दाताओ रामजी भाई अमरेलिया मनसुखभाई सुराणी नो मुख्य सहयोग थी शिव बाबा मानव सेवा ग्रुप द्वारा कैम्पनु आयोजन करवामां आवेल, जेमां शिव बाबा मानव सेवा ग्रुपना प्रमुख पंकजभाई गागड़िया, बाबूभाई मणवर, देवचंदभाई सावलिया, खानभाई राजूभाई तेमज ग्रुपना तमाम सहयोगीओ आपेला हता। अशोक मणवर, CN24 न्यूज, बगसरा। पंचमहाल जिल्लाना मोरवा हड़प तालुकाना सालिया गामे रहता मनहरभाई वीरसिंहभाई पटेलनु काचा मकाननी दीवाल वरसादने कारणे धराशायी थता मकानने 56,000 नुकसान थयुं हतुं। पंचमहाल जिल्लाना मोरवा हड़प तालुकाना सालिया गामे रहता मनहरभाई वीरसिंहभाई पटेलना काचा मकाननी दीवाल वरसादने कारणे धराशायी थता मकानने ₹56,000 नुकसान थयुं हतुं। घटनानी जाण ग्राम पंचायतना डेप्युटी सरपंच राजभाई तेमज सरपंच अने तलाटीने थता ग्राम पंचायत तलाटी कांतिभाई घटनास्थले पहोंची जरूरी कागळो करी तालुका पंचायत कक्षामां मोकली आप्या हता। જોકે આ કાચા મકાનમાં કોઈ માણસ અથવા તો પશુ હતા નહીં, જેથી કોઈ જાનહાની પહોંચી નથી। રાત્રિના સમયે તારીખ 1/7/2017 રોજ સવારના 7 વાગે શ્રી પટેલ મનહરસિંહ વિસિંહનું ઘર વરસાદના કારણે એકાવત પડી ગયેલ હતું। એની અંદર કોઈ માણસો રહેતા નહોતા કે પશુ પ્રાણી પણ બનતા નહોતા, અને એનો અંદાજે નુકસાન જે છે એ 56,500 રૂપિયા જેટલું અંદાજે નુકસાન થવા પામેલ છે।
ઉવેશ શેખ, CN24 ન્યૂઝ, પંચમહાલ. સંતરામપુરના ઝાલાપાદડી ગામે બકરા ચરાવવા ગયેલા, જેના કારણે એક શ્રમજીવીનું તેમજ ચાર બકરાનું મોત નિપજ્યું હતું. તેના કારણે ગુજરાત વીજ કંપનીની લાઇનનો એક તાર તૂટીને ખેતરમાં પડેલો હતો, જેના કારણે કરંટ લાગતા મૃત્યુ થયું હતું. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઝાલાપાદડી ગામે રહેતા રામાભાઈ કોદરભાઈ ડામોર પોતાના ચાર બકરા ચરવા માટે આશ્રમજીવી શાળાના પાછળના ભાગે ખેતરમાં જતા હતા. તે સમય દરમિયાન પટેલ ખેમાભાઈ મણીલાલ ખેતરમાંથી પસાર થતી મધ્ય ગુજરાત વીજ કંપનીની લાઇનનો એક તાર તૂટીને ખેતરમાં પડેલ હતો, જેના કારણે વરસાદનો સમય હોય અને ચાલુ વીજ લાઇનો તાર તૂટેલો ખેતરમાં પડેલ હોવાને કારણે જમીનમાં ભેજ હોવાથી જમીનમાં વીજ કરંટ આવતા અહીંયાથી બકરા લઈને પસાર થતા ડામોર રામાભાઈ કોદરભાઈને તેમજ ચાર બકરાને વીજ કરંટ લાગતા રામાભાઈનું તેમજ બકરાનું મોત થયું હતું. ઘટનાની જાણ મધ્ય ગુજરાત વીજ કંપનીને થતા વીજ પુરવઠો બંધ કરાયો હતો અને ઘટનાની જાણ સંતરામપુર પોલીસ સ્ટેશને થતા સંતરામપુર પોલીસ તેમજ વીજ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉવેશ શેખ, CN24 ન્યૂઝ, પંચમહાલ. પંચમહાલ જિલ્લાના નવા ગામના જંગલી વિસ્તારોની જમીનો આડેધડ ખેડાઈ રહી છે, જેના કારણે જંગલોનો નાશ થતો જાય છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના સુલિયા તેમજ ભંડોઈ જંગલોની જમીન પર દબાણ કરી જંગલ ખાતાઓ ઉછરેલા વૃક્ષોનું નિકંદન કરી જંગલોની જમીન ખેડી નાખતા નવા ગામના કેટલાક રહીશોએ આ અંગે વિરોધ દર્શાવ્યો હતો. પંચમહાલ જિલ્લામાં જંગલની જમીનો આડેધડ ખેડાઈ રહી છે, જેના કારણે જંગલનો નાશ થતો જાય છે. એક તરફ સરકાર લાખો રૂપિયા વૃક્ષારોપણના નામે ખર્ચી રહી છે અને ઉદ્દેશો આપે છે કે વૃક્ષ વાવ, વૃક્ષનું જતન કરો તેવા ઉદ્દેશો અપાય છે, પરંતુ આ ઉદ્દેશો કઈ કામના હોય તેવું જણાતું નથી. કારણ કે ગુજરાતમાં અનેક જગ્યાએ જંગલની જમીનો કેટલાક મળે ત્યાં અધિકારીઓ અને રાજકીય નેતાઓને કારણે જંગલોની જમીનો ઉપર કબજો કરી જમીનોમાં ઉછરેલા વૃક્ષોનું નિકંદન કરી જંગલનો નાશ કરાતો હોય છે. એ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના નવા ગામ સુલિયાત તેમજ ભંડોઈમાં જંગલની જમીન છે એને ગાય ગંગાને ચરવા માટેનું જંગલ છે તે આ લોકોએ પચાવી પાડેલ છે. એના માટેનું અમે પોતાના ઘર માટે કે વારસદારો માટે નથી કરતા, અમે જંગલનો એક રાષ્ટ્રીય હક ધરાવીએ છીએ અને એને છોડાવવા માટે અમે કોશિશ કરી રહેલા છીએ. આ તારીખ 14/7/2011 અમે અરજી કરેલી વનરક્ષક અધિકારી ગોધરા જાની સાહેબ વખત અને ત્યાર પછી બરોડા કોઠી કચેરી અરજી કરેલી, ત્યાર પછી પ્રાંતમાં અમે અરજી આપેલી. જંગલોની જમીનો પર દબાણ કરી જંગલ ખાતાએ ઉછરેલા વૃક્ષોનું નિકંદન કરી જંગલોની જમીનો ખેડી નાખતા નવા ગામમાં કેટલાક રહીશોએ આ અંગેનો વિરોધ દર્શાવ્યો હતો અને અધિકારીઓને લેખિત રજૂઆત કરી હોવા છતાં પણ અધિકારીઓ કોઈપણ પ્રકારનું ધ્યાન દોર્યું હોય તેવું જણાતું નથી. એક તરફ નવા ગામની વન મંડળીઓ વૃક્ષારોપણના નામે વર્ષ 2004-2008 સુધીમાં રૂપિયા 4 કરોડ જેવો ખર્ચ કર્યો હતો, તો શું 2006 કૂપ નંબર 34 હેક્ટર 35-15 ની અંદર આ લોકોએ સહકારી મંડળી તથા જંગલ ખાતા સહયોગ 50% ભાગીદાર પ્રમાણે આ લોકોએ રોપારોપાની કામગીરી કરેલી, તેમાં આ લોકોએ રોપાનો નાશ કરી ઝાડમૂળને ખોદકામ કરી. આવો કરોડો રૂપિયાનો ખર્ચ વન મંડળીઓ દ્વારા થયા પછી પણ જંગલોનો નાશ કરી જંગલોની જમીનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા દબાણ કરીને ખેડી નાખી વૃક્ષોનો નાશ કરાયો હતો. જે તે સમયના અધિકારી આ જંગલનો નાશ થતો અટકાવવા માટે કોઈપણ પગલાં ભર્યા હશે કે કેમ તે તો જે તે સમયના અધિકારીઓ જ જાણે, પરંતુ જાણવા મળે છે કે જંગલની જમીનો પર કબજો કરી જંગલોનો નાશ કરવામાં આવ્યો છે. તેમાં કેટલાક જંગલ ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારી તરીકે પોતાની ફરજ બજાવતા હતા અને હાલ પણ તેમાંથી કેટલાક પોતાની ફરજ બજાવી રહ્યા છે, જેથી એવું માની શકાય કે જંગલ ખાતાના અધિકારીઓ પોતાના કર્મચારીઓની તરફેણ કરીને જંગલોની જમીનોનો કબજો કરીને જંગલનો નાશ કરવા માટેનો સહકાર આપ્યો હોય તેવું જણાઈ આવે છે. અમારા ગામની અંદર કેન્દ્રના જીઆર પ્રમાણે અમે રિટાયરમેન્ટ થયા પછી કલેક્ટર થયા પછી અમને કંઈક કંઈક ફેરવણી છે કેન્દ્ર સરકારની. આ લોકોએ જમીન ખેડવાનું ગામની અંદર પંચાયતીને જમીન ખેડવાની નક્કી કરી, તો આજ સુધી અમે ગામની અંદર 3 માજી સૈનિક છે, 1 વિધવાબેન છે અને 2 માજી સૈનિક છે, તો એમને અમને જાણ કરી નથી અને અમે એના માટે પંચાયતને ઠરાવ માટે નવીન ખેડૂતોને અરે નવ ખેડૂતો અયા અમે આદિવાસી છીએ એમ કરીને પ્રૂફ માટે નવા નામા એની અરજી આપી, તો એ સરકારશ્રીએ અમને કોઈ જવાબ આપ્યો નથી. પ્રાંતે એવો હુકમ કર્યો કે અમને ફોર્મ તમને મળશે તો આપીશું, અમને કોઈ ફોર્મ આપ્યો નથી. આજે જોવા જઈએ તો એક તરફ વૃક્ષોનું આડેધડ નિકંદનને નાશ થઈ રહ્યો હોવાને કારણે વરસાદ પણ બરાબર આવી શકતો ન હોય તેવું જણાય છે અને જંગલોની જમીનોનો નાશ ન થાય અને જંગલોનો નાશ ન થાય અને જંગલોની જમીનમાં કોઈ પ્રવેશી ન જાય અને જંગલો જેસે થે વેસે રહે તેવી માંગ નવા ગામ સુલિયાતના કેટલાક રહીશો કરી રહ્યા છે.
જંગલો બચાવવા માટે નવાગામ સુડિયાતાના ડામોર પારસિંગભાઈ માનસિંગભાઈએ ગ્રામજનોનો સહયોગ લઈને જિલ્લાના વન સંરક્ષણ સુધી પોતાની લેખિત રજૂઆતો વારંવાર કરવા છતાં જંગલ ખાતાના અધિકારીઓ તેમની અરજીઓની સામે જોઈને સ્થળની તપાસ કરી હોય તેવું જણાતું નથી. જે તે સમયના જિલ્લાના વન સંરક્ષણ અધિકારી તેમજ તાલુકા કક્ષાના આરએફઓના મીડિયા પીપળિયાના કારણે આ જંગલોનો નાશ કરીને જંગલોની જમીન પચાવી પાડી હોય તેવું જણાઈ આવે છે. જો અધિકારીઓ જે તે સમય નવાગામ સુલિયાતના અરજદાર ડામોર પારસિંગભાઈ માનસિંગભાઈ અને ગ્રામજનોની રજૂઆત સામે ધ્યાન દોર્યું હોત નવાગામ સુલિયાતનું જંગલ બચી જાત. અમારા જંગલ અને અમારા ગામની અંદર તેવી નાતના માણસો છે અને હોળ 17માં સાલની અંદરમાં નવા ખેડૂતો અંદર દાખલ થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. બસ આટલું જોતું સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.